नमस्कार मित्रों मित्रों अपने आठमा धोरणना ग्रामर नी अंदर चैप्टर नंबर एक द एडजेक्टिव ए गत लेक्चर नी अंदर अपने एनी समझूती अने माहिती जे छे मेळवी थी। एडजेक्टिव कोने कहेवामां आवे छे, एडजेक्टिव नो उपयोग वाक्य नी अंदर ए केवी रीते करवामां आवे छे अने કેટલાક એડજેક્ટિવ્સ કે જે આપણને આપણી ગ્રામર બુકની અંદર એ આપવામાં આવેલા છે એ વસ્તુ વિશે એ ગત લેક્ચરમાં આપણે માહિતી જે છે એ લીધી હતી। અત્યારે આપણે આ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર એક ધ એડજેક્ટિવ એની એક્સરસાઇઝ સોલ્યુશન જે છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ। આપણને ક્વેશ્ચન નંબર वन नी अंदर आपवामां आवेलो छे रेखांकित शब्दोना विरुद्धार्थी शब्दोनो उपयोग करी वाक्यने फरीथी लखो। बराबर, अपने प्रश्न तरीके एक वाक्य आपवामां आवेलो छे के जे वाक्यनी अंदर कोई एक शब्द एटले के विशेषण नी नीचे अंडरलाइन करेली छे, ए शब्दना विरुद्धार्थी शब्दने आपणे वाक्यमां उपयोग करवानो छे अने એજ વાક્ય જે છે એ આપણે એ લખવાનું છે। તો કેવી રીતે આપણે એના જવાબો લખશું, આપણને આ પ્રકારે કુલ એ 14 વાક્યો આપવામાં આવેલા છે। આપણે 7 વાક્યો હું તમને અહીંથી ઓન બોર્ડ એ સોલ્વ કરાવડાવીશ, જ્યારે 7 વાક્યો જે છે એ તમારે હોમવર્કમાં એ સોલ્યુશન કરવાના રહેશે। તો મિત્રો સૌથી પહેલું વાક્ય છે રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન। रतन इज अ डिसऑनेस्ट मैन। डिसऑनेस्ट शब्द नीचे अपने अहीं अंडरलाइन आपवामां आवेली छे। डिसऑनेस्ट एटले अप्रमाणिक, जे प्रमाणिक नथी तेवो। तो हवे आ वाक्यना અંદર રહેલા એડજેક્ટિવને જ્યારે આપણે વિરોધાર્થીમાં એ પરિવર્તિત કરશું તો ડિસઓનેસ્ટ જે છે એને આપણે ઓનેસ્ટમાં એ રૂપાંતર કરી દઈએ તો આપણો જવાબ જે છે એ કંઈક આ પ્રકારે તૈયાર થશે। રતન ઇઝ એન ઓનેસ્ટ મેન। મિત્રો આપણે ડિસઓનેસ્ટ શબ્દને જ્યારે વિરોધાર્થીમાં પરિવર્તિત કર્યો તો ડિસઓનેસ્ટ નું વિરોધાર્થી ઓનેસ્ટ થાય છે। હવે ડિસઓનેસ્ટ માં ડી થી એ શબ્દ શરૂ થતો હોય જેનો ઉચ્ચારણ છે ઈ ડ, કે જે વ્યંજન છે અને એટલા માટે તેને એની આગળ લાગેલો આર્ટિકલ એ છે। પણ જ્યારે તમે ડિસઓનેસ્ટ શબ્દના વિરોધાર્થી શબ્દ તરીકે ઓનેસ્ટ શબ્દને મૂકો છો ત્યારે એનો ઉચ્ચારણ જે છે એ ઓ ઓનેસ્ટ થી થાય છે, અહીંયા એચ વર્ડ જે છે એ સાયલન્ટ રહે છે। બરાબર, સ્પેલિંગ ની શરૂઆત તમે જોશો તો વ્યંજન થી થાય છે પણ એનો ઉચ્ચાર જે છે આપણે આર્ટિકલ એ અને એન જ્યારે સમજેલા છીએ તો એ વખતે આપણે એ વસ્તુની વાત થઈ હતી કે જે શબ્દ નો ઉચ્ચાર જે છે એ સ્વર થી થતો હોય તો એની આગળ આર્ટિકલ તરીકે એન લાગશે અને જો વ્યંજન થી થતો હોય તો આર્ટિકલ તરીકે ત્યાં એ આવશે। બરાબર, તો અહીંયા ઓનેસ્ટ શબ્દનો ઉચ્ચાર જે છે એ સ્વરથી થાય છે માટે આપણે અહીંયા એન ઓનેસ્ટ એવો શબ્દ જે છે એ ત્યાં લખીએ છીએ। ત્યાર પછી આપણે બીજું એ ઉદાહરણ જોઈએ તો ધ મૂન ઇઝ ધ મૂન ઇઝ વિઝિબલ टुडे। द मून इज विजिबल टुडे। અહીંયા વિઝિબલ શબ્દ જે છે એની નીચે અંડરલાઈન આપણને આપવામાં આવેલી છે તો આપણે વિઝિબલ શબ્દ, વિઝિબલ એટલે દ્રશ્યમાન દેખાય તેવો, એ શબ્દનું વિરુદ્ધાર્થી આપણે લેશું ઇનવિઝિબલ। બરાબર, તો આપણે જવાબ લખશું The
is invisible today. बराबर चंद्र आज दृश्यमान नहीं देखातो नहीं बराबर से એવી રીતે ત્યાર પછીનું વાક્ય નંબર 3 વીર વોઝ અ ફુલિશ બોય ફુલિશ શબ્દ જે છે એના નીચે આપણે અન્ડરલાઈન આપેલી છે ફુલિશ શબ્દનો વિરોધાર્થી આપણે લેશું વાઇઝ બરાબર તો આપણો જવાબ બનશે उदाहरण नंबर 4 क्लाइंबिंग अ माउंटेन इज वेरी इजी क्लाइंबिंग अ माउंटेन इज वेरी इजी इजी शब्द नो विरोधार्थी अपने लिए तो डिफिकल्ट बराबर तो अपना जवाब बनशे क्लाइंबिंग अ माउंटेन इज वेरी डिफिकल्ट बराबर अभी जीते પાંચ નંબરનું વાક્ય આપણે અહીંયા સમજીએ વાક્ય નંબર 5 લુક એટ ધેટ અગલી બર્ડ લુક એટ ધેટ અગલી બર્ડ બરાબર લુક એટ That ugly bird. तो अगली शब्द कल एनु विरुद्धार्थी आपने ली है तो था से beautiful. तो आप लोग जवाब बन से look at that beautiful bird. बराबर look at that ब्यूटीफुल बर्ड बराबर त्यार पछी वाक्य नंबर 6 पीयूष इज अ टॉल बॉय पीयूष इज अ टॉल बॉय टॉल शब्द नीचे अपन ने अंडरलाइन आप लिखी है तो टॉल शब्द ऊंचो તો આપણે એનું વિરોધાર્થી લઈશું નીચો તો ટોલ નું વિરોધાર્થી આપણે લઈશું શોર્ટ પિયુષ ઇઝ અ શોર્ટ બોય અને સાતમું વાક્ય જે છે આપણી સામે ધ રિવર ઇઝ એમ્પ્ટી is empty empty શબ્દ નો અર્થ થશે ખાલી બરાબર તો આપણે એનો વિરોધાર્થી લેશું ખાલી નો ફૂલ ભરેલ બરાબર ધ રિવર is full બરાબર તો આ રીતે આપણે કુલ 14 વાક્યો આપેલા છે કે જેમાંથી 7 વાક્યો એ આપણે અત્યારે એ અહીં સોલ્વ કરેલા છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે બરાબર સૂચના આપણને આપેલી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો આપણને કૌંસમાં ઉપર શબ્દો જે છે આપવામાં આવેલા છે કે જે શબ્દો વિશેષણ તરીકે યુઝ થયેલા છે હવે આ શબ્દો
આપણે નીચે આપવામાં આવેલા વાક્યની અંદર જે ખાલી જગ્યાઓ રહેલી છે ત્યાં વન બાય વન એક પછી એક શબ્દ જે છે એનો ઉપયોગ કરવાનો છે. ઘણી બધી વખત એવું બની શકે કે તમે કોઈ એક વાક્યની અંદર એક કરતા વધારે બે શબ્દો જે છે એનો ઉપયોગ કરી શકો, બરાબર. જો કે આપણને ઉપર 15 શબ્દોની યાદી આપેલી છે, નીચે 15 વાક્યો આપેલા છે, બરાબર. એટલે બે શબ્દોનો યુઝ કરી શકો છો, પણ તો એવું બનશે કે કોઈ એક વાક્ય જે છે એમાં બે શબ્દો આવશે તો એક વાક્ય છે એ ખાલી રહેશે. તો આપણે એવું નહીં કરીએ, દરેક વાક્યની અંદર આપણે એક એક શબ્દ જે છે એનો એ યુઝ એ કરતા રહેશું. તો સૌથી પહેલું તમે વાક્ય વાંચશો તો ખ્યાલ આવશે, સાગર વન ધ મેચ. સાગર મેચ જીત્યો, બરાબર. વિન શબ્દનું ભૂતકાળ છે વન. સાગર વન ધ મેચ, સાગર મેચ જીત્યો. હી ઇઝ, હવે ઉપરના શબ્દોમાંથી તમારે કોઈ પણ એક શબ્દ ત્યાં આપવામાં આવેલી ખાલી જગ્યાની અંદર એ આપણે ફિલ કરવાનો છે, બરાબર. તો ખાલી જગ્યાની અંદર આપણે જવાબ લખશું હેપી, બરાબર. સૌથી પહેલા ખાલી જગ્યાની અંદર આપણો જવાબ બનશે હેપી. સાગર વન ધ મેચ, હી ઇઝ હેપી. સાગર મેચ જીત્યો, તે ખુશ છે. ત્યાર પછી બીજું, ધેર ઇઝ નો વન એટ હોમ. ઘરે કોઈ જ નથી, ધેર ઇઝ નો વન એટ હોમ, ઘરે કોઈ જ નથી. સો મીરાબેન ઇઝ, માટે મીરાબેન જે છે એ, તો ઉપર આપવામાં આવેલી ખાલી જગ્યામાંથી આપણે કોઈ એક એ જવાબ એ પસંદ કરવાનો થશે. તો અહીંયા આપણે જવાબ પસંદ કરશું લોનલી, એકલા, બરાબર. ખાલી જગ્યા નંબર બે માં લોનલી, એકલા, ઘરે કોઈ નથી, તેથી મીરાબેન જે છે એ એકલા છે. ત્યાર પછીનું ત્રીજું, આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ, મારે સારા માર્ક્સ આવ્યા છે. આઈ એમ, જો અહીંયા તમે જુઓ તો હેપી શબ્દનો તમે અહીંયા પાછો યુઝ કરી શકો છો, બરાબર. મારે સારા માર્ક આવ્યા છે માટે હું ખુશ છું, પણ હેપી શબ્દ આપણે ખાલી જગ્યા નંબર એકમાં એ યુઝ કરી દીધો છે. તો હવે એ સિવાયનો બીજો શબ્દ કે જે તમે આ ખાલી જગ્યાની અંદર એ યુઝ કરી શકો, બરાબર, તો કયો શબ્દ એવો યુઝ કરી શકાશે? સરપ્રાઈઝ, આશ્ચર્યચકિત થયો, બરાબર. તો અહીંયા આપણે ત્રીજી ખાલી જગ્યા છે એમાં જવાબ લખશું સરપ્રાઈઝ. આઈ એમ સરપ્રાઈઝ. ત્યાર પછી ચોથું, આનંદ લાઈડ ટુ હિઝ મધર, આનંદ તેની માતા સમક્ષ ખોટું બોલ્યો, બરાબર. હી ઇઝ ફીલિંગ, હવે તેને શું અનુભવાય છે? તો ઉપરની ખાલી જગ્યાઓ કૌંસમાં જે શબ્દો આપેલા છે એમાંથી આપણે એક શબ્દ એ જવાબ તરીકે લઈએ તો હી ઇઝ ફીલિંગ ગિલ્ટી, બરાબર. તે પોતે હવે પશ્ચાતાપ, પોતાની ભૂલ જે છે એ અનુભવી રહ્યો છે કે મમ્મીની સામે પોતે ખોટું બોલ્યો છે. તો એ વસ્તુ યોગ્ય નથી, ખોટું બોલવું જે છે એ સહેજ પણ યોગ્ય નથી, એ અયોગ્ય વસ્તુ છે. તો અહીંયા આપણે ચોથા વાક્યની જે ખાલી જગ્યા છે એમાં જવાબ લખશું ગિલ્ટી, બરાબર છે. સંજય ઇઝ બ્લેન્ક ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજય, એને પોતાની જાત ઉપર એટલી ખાતરી કે પોતે એ ક્લાસમાં પ્રથમ નંબરે એ પાસ થશે. તો અહીંયા આપણે જવાબ લખશું કોન્ફિડન્ટ, બરાબર. સંજય ઇઝ કોન્ફિડન્ટ ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો મિત્રો, આ ઉપરાંત આપણને ક્વેશ્ચન નંબર 2 ની અંદર 15 સુધી ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. આપણે ક્વેશ્ચન નંબર 2 માં 5 સુધીની ખાલી જગ્યાઓ છે એ સોલ્વ કરી છે. બાકીની હવે જે રહેતી 10 ખાલી જગ્યાઓ છે એ તમારે જાતે એ સોલ્વ કરવાની છે. વ્યવસ્થિત રીતે વાંચજો. જ્યાં તમને એક કરતા બે જવાબ એવું લાગે કે અહીંયા આવી શકે એમ છે તો પેન્સિલનો ઉપયોગ કરીને સૌથી પહેલા એ જવાબ જે છે ખાલી જગ્યા માટે રાખજો. પછી આગળ આવતી ખાલી જગ્યામાં તમે જોશો કે અહીંયા આ જવાબ લખશું તો પછી આ ખાલી જગ્યામાં એ જવાબ નહીં આવી શકે, એટલા માટે ત્યાર પછીનો જે જવાબ છે એ તમે ત્યાં પેન્સિલથી લખેલો હશે તો તમે એને
इरेज करी शकशो रबर नो यूज करी बराबर इरेजर नो यूज करी अने तमे एने साफ करी शकशो। तो सौथी पहला ज्यारे तमे जवाब कम्प्लीट करवानो प्रयत्न करो तो पेन्सिल थी कम्प्लीट करजो पछी ए पेन थी ए तमे लखशो तो ए वस्तु चालशे। तो मित्रों अहींया आपुं चेप्टर नंबर 1 ध एब्जेक्टिव ए एक्सरसाइज सोल्यूशन साथे ए पूर्ण थाय छे। नेक्स्ट लेक्चर नी अंदर आपणे ફરી પાછા એક નવા મુદ્દા સાથે ભેગા થઈશું।